માછલીની શોધમાં દરિયાઈ બોર્ડર ક્રોસ કે પછી દેશની બોર્ડરમાં ઘૂસીને પાકિસ્તાની સેના દ્વારા આપણા ખલાસીને ઉઠાવી જવાનો સિલસિલો રહ્યો છે, જેમાં ઓખાથી દરિયામાં માછીમારી કરવા ગયેલા નવસારીના યુવાનની પાકિસ્તાનના સરહદમાં 5 વર્ષ અગાઉ ધરપકડ થઈ હતી, જેનો છુટકારો થતાં આજે પરિવાર સાથે મિલાપ થતાં પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. નવસારી જિલ્લો 52 કિલોમીટરના દરિયાકાંઠે વસેલો છે, જ્યાં મોટાભાગના કાંઠાના યુવાનો દરિયો ખેડીને જીવન ગુજારે છે. ક્યારેક મુંબઈ કે ઓખા દરિયા કિનારેથી સામૂહિક રીતે તેઓ બોટ દ્વારા માછીમારી કરવા માટે મધદરિયે જતા હોય છે. ક્યારેક ભૂલથી દરિયાઈ સરહદ ઓળંગીને પાકિસ્તાનમાં જવા સ્થાનિક નેવી ભારતીય માછીમારોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લે છે અને યુવાનોએ પાકિસ્તાનની જેલમાં વર્ષો સુધી કેદ થઈને રહેવું પડે છે. તો કેટલાક નસીબદાર ભારતીય કેદીઓનો છુટકારો થાય તે પૈકી એક છે નવસારી જિલ્લાનો મિર્ઝાપુરના વતની જીતુ રાઠોડનો પણ સમાવેશ થાય છે. જેલમાં કેદ જીતુ રાઠોડે પાકિસ્તાનની જેલમાંથી અનેક વખત પોતાના નવસારી રહેતા પરિવારને પત્ર લખવાનો પ્રયાસ કર્યો પણ કોઈ કારણોસર પત્ર પરિવારને મળી શક્યો નહીં, જેને કારણે પરિવાર પણ જીતુના ગુમ થયાને લઈને ચિંતાજનક સ્થિતિમાં આવી ગયો હતો. જીતુ પાકિસ્તાનમાં હોવાની માહિતી મળતા માતા પિતા પણ ચિંતિત બન્યા હતા. પાકિસ્તાની જેલ સફર વિશે જીતુએ જણાવ્યું હતું કે અમે ખલાસી તરીકે દરિયો ખેડવા માટે મધદરિયે ગયા હતા, જ્યાં પાકિસ્તાની સરહદમાં ક્યારે પ્રવેશ કર્યો તેનો તેને ખ્યાલ રહ્યો નહીં. નેવીએ પકડ્યો ત્યારે ખબર પડી કે અમે પાકિસ્તાનના સરહદમાં છીએ. તેમણે 2-4 તમાચા માર્યા હતા, નેવીમાં પરચુરણ કામ કરાવી અમારું નામ લખી અમને જેલમાં લઈ ગયા હતા. હજી પણ ભારતના અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં નકાગાર સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે, ત્યારે ભારત પણ અનેક વખત તેમને છોડવાની અપીલ અને માંગણી કરી ચૂક્યું છે. ત્યારે માછીમારી કરવા જતા અનેક યુવાનો માટે આ બનાવ લાલબત્તી જેવો છે કે જેઓ દરિયામાં મેળવવા માટે જોખમ ખેડીને મધદરિયે જઈને પોતાનું જીવન પાકિસ્તાની જેલમાં કેદ કરે છે. બધા ખલાસી કામકાજમાં જ લાગલા ઉઠા, બધા ખલાસી કામમાં હાથનો મતલબ રાખતા ઉઠા કે અહીંયા હું છે ને હું નથી કોઈને ખબર ન પડી. ટંડેલે ખબર પડી ને અમે કેવી રીતના આ જગા પણ આવ્યા ને કેવી રીતના ન આવ્યા ને નેવી પકડે અમને લઈ જ્યા ને બે બે ઝાપટ મારીને પછી બેસાડી દીધા. ખવડાવ્યું પીવડાવ્યું ને નેવીમાં કામ કરાવ્યું પછી અમને બેસાડી દીધા. પછી બંદર પણ લઈ જ્યા બોટ, પછી નામ લખ્યા મારા ને બેસાઈ રહ્યા. પછી ખટાડામાં ગઈને મૂકી આવ્યા રાંડી જેલમાં. શું કામ કરો? કામ તો એ કરે, રેતી ઉચકતા પછી ઈંટ ને મોનટોડું ને એવી મુસાગર કરાવતા ઉઠા નાની મોટી. પૈસા આપતા? હા, પૈસા બી આપતા ઉઠા 200-300 રૂપિયા. નસવાર પાણી માટે કે ઠંડાની બોટો પીવડાવે છે. હા, કેટલો સમય થયો? સમય તો એ જ 5 વર્ષ જ કહી રહ્યા અમે. બીજાને ઓછા વર્ષ થયા, અમારા જ વધારે ઉઠા. 3 મહિનામાં છૂટી જવું એમ કેતો ઉઠા, 3 મહિના બદલે 5 વર્ષ કાઢી લે છે. પાછા જવાનું બોટનું કોઈનું નામે નથી. હવે ઘરે જ કામ કરું છે ને ઘરે જવાનું છે અમારું.